नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय सामाजिक विज्ञान द्वितीय सत्र में पाठ बार आपत्ति अने व्यवस्थापन तेमा आपणे अमुक पॉइंट समझी गया छीए कि आपत्ति तो कि आपत्तिओना बे प्रकार छे, कुदरती आपत्तिओ अने मानव सर्जित आपत्तिओ। कुदरती आपत्तिओ में कई कई आपत्तिओ आवे छे तो कि भूकंप, ज्वाळामुखी, दुष्काळ, दावानळ, पूर, सुनामी अने वावाझोडुं, ते बधी छे कुदरती आपत्तिओ छे। मानव सर्जित आपत्तिओ એટલે માનવ દ્વારા ઉત્પન્ન થાય છે તેને માનવ સર્જિત આપત્તિઓ કહેવામાં આવે છે। આગ છે, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ, આ ચાર છે તે માનવ સર્જિત આપત્તિઓ છે। કુદરતી આપત્તિઓની છે ને આ પાઠમાં વાત કરવામાં આવી છે, આપણે આમ આગળ પણ સમજી ગયા। પછી કુદરતી આપત્તિઓ છે એમાંથી અમુક આપત્તિઓ છે એનું આપણે આગાહી કરી શકીએ છીએ, જેમ કે સુનામી છે, વાવાઝોડું છે, દુષ્કાળ છે અને પૂર છે, તેની આગાહી આપણે પહેલેથી કરી શકીએ છીએ કે એની આગાહી થાય છે કે પૂર આવવાનું છે અથવા તો વાવાઝોડું આવવાનું છે એવી આગાહી થાય છે। પણ ભૂકંપ છે, જ્વાળામુખી છે કે દાવાનળ છે તેની આગાહી આપણે પૂર્વ કરી શકતા નથી, આપણે પહેલેથી કહી શકતા નથી કે ભૂકંપ આવશે એમ, બરાબર। એટલે અમુકની આગાહી થઈ શકે, અમુકની આગાહી થઈ શકતી નથી। પછી આપણે ભૂકંપ વિશે સમજી ગયા કે ભૂકંપ છે તે આવે તો શું થાય છે અને તેને રેક્ટર સ્કેલમાં માપવામાં આવે છે, પછી ભૂકંપ આવે તે શું કરવું શું ન કરવું તે પણ સમજી ગયા। તમને પ્રશ્ન પૂછવામાં આવે, કોઈ પણ આપત્તિ વિશે પ્રશ્ન પૂછવામાં આવે કે આ આપત્તિ આવે ત્યારે તમે શું કરી શકો શું ન કરી શકો અથવા તો તેની પહેલાં શું શું કરી શકો, તે વખતે શું કરી શકો અને બાદમાં શું કરી શકો, તે તમારે પોઈન્ટ છે કોઠા પ્રમાણે આપ્યા છે તેમાં પોઈન્ટ લખવાના થશે। પછી છે વાવાઝોડું, તો કે વાવાઝોડા વિશે વાત કરી ગયા કે વાવાઝોડા પહેલાં તમે શું કરી શકો, કયા પગલાં સાવચેતીના લઈ શકો, વાવાઝોડા દરમિયાન શું કરી શકો અને વાવાઝોડા બાદ શું તમે કરી શકો તેના વિશે વાત કરી ગયા। પછી છે સુનામી, તો કે દરિયામાં જે મોજા આવે, દરિયા સમુદ્રની તળીએ જે ભૂકંપ આવે એને લીધે શું થાય, મોજા ઉપર આવે અને તે દરિયા કિનારે પથરાય મોટા મોટા મોજા, અને શું કહેવાય, સુનામી કહીએ આપણે, તેના વિશે વાત કરી ગયા। પછી પૂર છે, એ ગુજરાતના કયા વિસ્તારોમાં પૂર આવે છે, કઈ નદીઓમાં પૂર આવે છે, ને છે દુષ્કાળ, જ્યારે વરસાદ સાવ ઓછો પડે અથવા તો નહીવત પડે ત્યારે દુષ્કાળ સર્જાય છે, પાણીની અછત થાય છે, ખોરાકની અછત થાય છે, આપણે તેના વિશે વાત કરી ગયા। હવે એના પછીનો પોઈન્ટ છે કે આપત્તિની અસરો, કે આ બધી અસરો શું થાય છે તે આજે આપણે સમજવાનો છે, તે પાના નંબર 75 પર આપેલ છે। મેં પહેલું પોઈન્ટ છે કે ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે, કે આપત્તિ ગમી હોય પણ એ જાનમાલનું નુકસાન કરે જ છે। આપત્તિગ્રસ્ત ક્ષેત્રમાં રસ્તા, મકાન, જાહેર સગવડોના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે, કે આપત્તિ આવે તે રસ્તા છે, મકાનો પડી ગયા હોય, રસ્તા ઉપર તિરાડો પડી ગયો અથવા ગાબડા પડી ગયા હોય તો તેને ફરીથી બનાવવા માટે વર્ષો વીતી જાય છે। જે પરિવાર કે પોતાના સ્વજનો આપત્તિના અકાળે ગુમાવ્યા હોય તે લોકોને ભારે શોક અને હતાશ ઘેરી વળે છે, કે આપત્તિને કારણે પરિવારનો સ્વજન છે એ આપણે ગુમાવી બેઠા હોય તો તેને શોક અને હતાશા ઘેરી લે છે। જે પરિવારને કામનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેની સ્થિતિ ભારે કફોળી થઈ રહી છે। આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે, પુનઃવસવાસની સમસ્યા માટે ભારે વિઘટ બને છે, આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે। અમુક જે પાંચ પોઈન્ટ ઉપર આપ્યા છે તે છે તે મુખ્ય અસરો એની જોવા મળે છે। આપત્તિઓની અસરો ઓછા વધતા અંશે તમામ લોકો પર પડે છે, એટલે અમુક લોકોમાં વધારે પડે, અમુક લોકોમાં ઓછી પડે છે, પણ અસર છે બધા લોકો ઉપર જોવા મળે છે। પણ તેની સૌથી માઠી અસર ગરીબ માણસો અને અભાવગ્રસ્ત પર વધુ પડે છે। માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરતા સાવચેતી, લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે। આપત્તિ કે અકસ્માતથી કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે, જે આપણે સાવચેતી કે આગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓને નિવારી શકીએ છીએ। ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહન ઊભા રાખી દે છે, મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે, જેને લીધે અસરગ્રસ્તનું જીવનનું જોખમ વધારે સર્જાય છે। આવા સમયે આપણે
राहत अने बचाव कामगिरी में तंत्र ने मददरूप थवू जोईए। जाणवू गमशे तीड प्रकोप जैविक आपत्ति। एक जो बाजू में चित्र पण आप्युं छे चीड़नू, एक जातनू जंतु छे, तेना लीधे आपत्ति सर्जाय छे। तेना विषे एक पेरेग्राफ आप्यो छे। तीड एक कीटक छे, कीटक वर्ग में आवे छे, तेथी 11,000 ની પ્રજાતિઓ જેવામાં જોવા મળે છે। તીડ છે 11,000 જેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે। વળી તે ઝુંડમાં રહેનારું પસંદ કરે છે। 2019-20માં ગુજરાતમાં રણ વિસ્તારોમાં અને રણકાંઠે આવેલી કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રહ જોવા મળ્યો હતો। ગુજરાતમાં જોવા મળતા તીડ રણતીર કે ખાઉધરા તીડના નામે ઓળખાય છે। આ પ્રજાતિમાં તીડ કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે। તેના જીવનકાળ દરમિયાન તે પોતાના વજનથી 1,000 ગણું ખાઈ જાય છે। એટલે ખેતર ઉપર આવે છે અને ખેતરનો પાકને નુકસાન પહોંચાડે છે। તે પોતાનું વજન હોય તેના કરતાં 1,000 ગણું તે ખાઈ જાય છે। પોતાના સ્થળાંતર માર્ગમાં જ્યાં ઉતરે ત્યાં તે ખેતી પાક, લીલી વનસ્પતિ, વૃક્ષોના પાંદડા આહાર બનાવીને તે વિસ્તારને ખેત પાકને સફાચટ કરી મૂકે છે। જે ક્ષેત્રોમાં આ તીડનો ઉપદ્રવ થાય ત્યારે ખેતી પાકના અભાવે અનાજનો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે। તીડ છે બધો પાક ખાઈ જાય છે તો દુષ્કાળની સ્થિતિ આવે છે। જોકે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવીને આ તંગી દૂર કરી શકાય છે। એટલે અત્યારે આધુનિક છે આપણે આવી ગયો છે જમાનોથી, વાહન વ્યવહારની સુવિધા પણ વધી ગઈ છે, તેને લીધે બીજા પ્રદેશમાંથી આપણે અનાજ મેળવી લઈએ અને તેની તંગી છે તે આપણે દૂર કરી શકીએ છીએ। તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગના સૂચન મુજબ ખાસ દવાઓ છાંટવામાં આવે છે, તેથી તેનો નાશ કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, પાઠ 12 છે તે અહીં પૂર્ણ થાય છે।